એ સંદેશ એવો છે કે આપણી બેઠક છે પહેલી, ઘણા સમય પછી કોઈ પક્ષે પાટીદાર ઉમેદવાર ઉતાર્યો છે, હવે જો એ હારી જશે તો કોઈ પક્ષ પાટીદારને ટિકિટ નહીં આપે. અને આપણી ગણાતી આ બેઠક જે એક સમય આપણી હતી, અને ચંદ્રેશ પટેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે 1989 થી 2004 સુધી ચૂંટાતા રહ્યા, સળંગ 5 નામ, એ રેકોર્ડ છે એમનો. તો ફરીથી એ બેઠક પાટીદારની જ છે અને ફરીથી પાટીદારને કોઈ બી મળશે નહીં. આ તાર હેઠળ લેવા કડવા પાટીદારોને એકજૂટ કરવાનો પ્રયત્ન થયો. નરેશ પટેલ ખોડલધામના સર્વે સર્વા કહેવાય, એમણે પણ આ પસંદગીને આવકાર્ય ગણાવીને આડકતરો સંદેશો આપ્યો. તો આ મુદ્દે એવો છે કે ત્યાં જો લેવા પાટીદાર કડવા પાટીદાર કોંગ્રેસની તરફે ઝૂકે અને ક્ષત્રિયોએ જે પ્રકારે વલણ દાખવ્યું છે એ વલણ સાચું ઠરે અને ભાજપને બદલે કોંગ્રેસને મત આપે, તો ત્યાં બે પરિબળો નિર્ણાયક બને છે, મુસ્લિમ વોટર અને દલિત. મુસ્લિમ મતદારો આખા ગુજરાતમાં કચ્છ બેઠકથી લગભગ થોડાક જ ઓછા એ જામનગર બેઠક ઉપર છે, 2.36 લાખ. અને મુસ્લિમ મતદારો, હા યસ, 2.5 લાખ આસપાસ તો છે, 2.25 થી 2.5 લાખ. એ મુસ્લિમ મતદારો નું વલણ અત્યાર સુધી એવું છે, સ્વાભાવિક છે કે કોંગ્રેસની વોટ બેંક બનાય, પરંતુ પૂનમબેન માડમ ના કારણે મુસ્લિમ મતદારોનો ઘણો ખરો વર્ગ, કે એક વર્ગ એવો છે મોટો વર્ગ, જે ભારતીય જનતા પાર્ટીને પૂનમબેન માટેથીને મત આપે છે. કારણ કે માડમ પરિવારના મુસ્લિમ સમાજમાં પણ સંબંધો બહુ જ ઘનિષ્ઠ છે ગેલુભાઈ માડમના સમયથી, એટલે એનો ફાયદો પૂનમબેનને મળતો હોય. આ વખતે પરિસ્થિતિમાં થોડું ગાબડું પડેલું જણાય છે, કારણ કે મુસ્લિમોએ કબ્રસ્તાનમાં નવા કબ્રસ્તાનો માટેની માંગણી કરેલી હતી, જમીનો માગી હતી, એ કશામાં ફરક પડ્યો નથી. પ્લસ દબાણો હટાવવાનો મુદ્દો પણ ત્યાં જામનગર જિલ્લામાં બહુ જ ચર્ચાસ્પદ બન્યો છે, જેનો મુસ્લિમોમાં નારાજગી છે. આપણે જાણીએ છીએ દેવભૂમિ દ્વારકામાં, બેટ દ્વારકામાં જે દબાણો હટાવવાની કામગીરી થઈ પછી આખા જિલ્લામાં લાગુ થઈ, અને એની સામે પણ મુસ્લિમોની નારાજગી છે. અમે મુસ્લિમ એવું માને છે કે સાંસદ ને અમે મત આપીએ છીએ, પરંતુ સાંસદ આવા સમયે અમારી મદદમાં અમારી સાથે ઉભા રહ્યા નથી. તો મુસ્લિમોની આ લાગણી પણ મને લાગે છે કે પૂનમબેન માટે આ વખતે કપરા ચઢાણ જેવી છે. દલિત મતદારો પણ જો વિરુદ્ધમાં જાય તો પૂનમબેન સંપૂર્ણપણે આહિર મતદાર અને ભાજપના જે કમિટેડ વોટર્સ છે, કમિટેડ વોટર્સ અહીંયા મોટી સંખ્યામાં છે, બ્રાહ્મણો, વાણી, વૈષ્ણવ, જૈન, લોહાણા સમાજ, આ 4 સમાજ અહીંયા અત્યંત પ્રભાવશાળી છે, ખાસ કરીને જામનગર શહેર, આમ તો સમગ્ર જિલ્લામાં. તો પૂનમબેન માટે આ ફાઇટ આ વખતે રસાકસી ભરી છે. હું માનું છું કે કોઈ મોટું નુકસાન નથી, પૂનમબેન હારી જાય એવું હું નહીં માનું, એવું હું કહી નહીં શકું, એટલા માટે કે છેલ્લે જતા એ છેલ્લે આપણે તાત્પર્યમાં કહીશું. હું અત્યારે એવું કહીશ કે પૂનમબેન માટે રસાકસી જરૂર છે, કે સાવ આસાનીથી જીતી જાય એવા સંજોગો હતા એ હવે નથી રહ્યા.